અમેરિકાના જોસફે સાધુ બની ભવનાથમાં ધૂની દખાવી સાધુ સંતો પાસેથી મેળવી રહ્યા છે હિન્દુ ધર્મનું જ્ઞાન. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં મોટી સંખ્યામાં નાગા સાધુ ઉપરાંત વિવિધ પંથ અને સંપ્રદાયના સાધુ મહાદેવની આરાધના કરવા માટે ભવનાથ પહોંચી રહ્યા છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ અનેક નાગરિકો અહીં આવ્યા છે અને સાધુ બન્યા છે. આવા જ એક સાધુ અમેરિકાના રોબર્ટ જોસેફ છે, જેઓ સનાતન ધર્મ અપનાવીને સાધુ સંતો પાસેથી ધર્મનું જ્ઞાન મેળવી રહ્યા છે. ભવનાથ મેળામાં આવેલા અમેરિકાના સંન્યાસીએ જણાવ્યું છે, હું અમેરિકાનો છું અને મારું નામ રોબર્ટ જોસેફ છે. હું પહેલી વાર શિવરાત્રિમાં અહીં આવ્યો છું. આ એક અદ્ભુત સ્થળ છે. અહીં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને એક અલગ જ અનુભૂતિ થાય છે. હું બીજી વાર ગુજરાત આવ્યો છું. હું 2020માં ગુજરાત આવ્યો હતો અને હવે 3 વર્ષ પછી 2023માં પાછો ગુજરાત આવ્યો છું. આ વખતે મેં ભવનાથના મેળામાં ભાગ લીધો છે. ગિરનાર ચઢ્યો છું, દત્તાત્રેય ગયો છું અને સાધુ સંતો પાસેથી ભારતીય સંસ્કૃતિ અને ધર્મ અંગે જ્ઞાન મેળવી રહ્યો છું. રોબર્ટ જોસેફ અમેરિકાના શિકાગો શહેરમાં રહે છે. સાધુ બન્યા એ પહેલાં તેઓ એક યોગ ગુરુ અને ગિટાર વાદક હતા. તેઓ અઠવાડિયામાં 3 દિવસ યોગના ક્લાસ ચલાવતા હતા. તેમણે મહંત દીપક ભારતી પાસેથી ગુરુ દક્ષિણા લીધી છે. સાધુ બનવા પાછળનું કારણ એ છે કે તેઓ જ્યારે નાના હતા ત્યારે મંદિરમાં જતા હતા, શ્રીરામ જયરામ જય જયરામ સહિત ધૂનો વગાડતા હતા. ધીમે ધીમે તેઓ સનાતન ધર્મથી પ્રભાવિત થતા ગયા અને આ વર્ષે ગુજરાત આવ્યા ત્યારે ખાસ શિવરાત્રિમાં ભાગ લેવા અહીં પહોંચ્યા હતા. મૂળ ઇટાલીના રોમ શહેરના વિદેશી નાગરિક છેલ્લા 4 વર્ષથી સનાતન ધર્મ અપનાવી સાધુ બની ગયા છે. તેમણે જણાવ્યું હતું કે તમામ ધર્મનો મૂળ સનાતન ધર્મ છે. તેમણે પોતાનું નામ શિવાની ભારતી અને અમર ભારતી જણાવ્યું હતું. ભારતમાં યોજાતા કુંભ મેળાનું અનેરું આધ્યાત્મિક મહત્વ રહેલું છે, ત્યારે ભવનાથમાં યોજાતા શિવરાત્રિના મેળાને મિનિ કુંભ પણ માનવામાં આવે છે, જેના કારણે આ વિદેશી ભક્તો પહેલી વખત જૂનાગઢના મેળામાં આવ્યા છે. ગોવિંદ હડિયા, જડેશ ટીવી, જૂનાગઢ. આરંભ કિયા થા આ જો ભલી ભાતિ પેકરમા કા એ મહત્વ થા કે પ્રથમમ પૂજા કે રૂપ મે વો પ્રાણ પ્રતિષ્ઠા કિયે ગયે આ સમસ્ત દેવતાઓ કો રહા ઇસલે પૂજા તો ઉનકા હોના હૈ ધજા ધજા માને જો સૂત હોતે હૈ ઉસમેં 52 દેવી 33 કરોડ દેવતા વો સૂતો મે પ્રાણ પ્રતિષ્ઠા કિયે જાતે હૈ ઓર સૂક્ષ્મ રૂપ સે જૈસે આપ જાનતે હૈ ભગવાન રામ કો જબ ઇન્દ્ર કા રથ આયા થા રસિયો મે સ્વયં સારે બસુ સારે નાગ ઇસી તરીકે સે એ જો ધજા હોતી હૈ ઇસમેં સૂત સૂત મેં દેવતાઓ કા પ્રાણ પ્રતિષ્ઠા કિયા જાતા હૈ ઓર ઇસમેં તમામ અનેક પ્રકાર કે શક્તિઓ કો આમાહન કિયે જાતે હૈ ભગવાન નારાયણ સ્વયં ધજા કી રક્ષા કે લિયે ભગવાન 12 રૂપ મેં પ્રયાગ મેં ટ્રાન્સફર હુએ થે કે જહાં ભી ધજા ખડી હોગી મેં વહાં રહેકર કાર્ય કો પૂરા કરેંગે જગ્ય કો પૂરા કરેંગે ઓર યે ઓરિજન પૂરા કરેંગે તો નારાયણ કહીં શંખ રૂપ સે કહીં મતલબ ચક્ર રૂપ સે ઓર કહીં પદમ રૂપ સે અનેક રૂપ મેં ભગવાન નારાયણ કે હુએ તો યહાં નારાયણ ભી પાર્વતી કે ભાઈ હોને કે કારણ સ્વયં નારાયણ જો થે વો દત્તાત્રેય કે સ્વરૂપ મેં યહાં આયે ઓર સ્વયં નારાયણ જબ આયે દત્તાત્રેય કે સ્વરૂપ મેં તો બહેન ભાઈ કા રિશ્તા એસા હુઆ કે વો બોલે મેં યહીં રહુંગા. શ્રી શ્રી અનંત વિભૂષિત મહામંગલેશ્વર મહેન્દ્રાનંદગીરી મારા ગુરુજી, જેમના શિષ્ય હું વિનોદગીરી 108 પંચદશ નામ જૂના અખાડા, અને શિવરાત્રિના અત્યારે દર્શનાર્થ માટે મારા સેવકો મારી સાથે આવેલા છે. ત્યારબાદ અમારો જે એક ચરોતર સમાજમાં એક અમારા પ્રમુખ જે પ્રવીણભાઈ પુરબિયા, એ પણ કંઈક આપને જણાવવા માટે. હા, હું આણંદ ચરોતર વાલ્મીકી માનવ અધિકાર સમિતિના પ્રમુખ રીતે દર શિવરાત્રિએ અમારે અહીં દર્શનાથી જે અમારી સમાજના જે વાલ્મીકી સમાજની જે અહીં રાખીઓ હોય છે એની મેં અમે ફરી
અને આ લોકોને અમે જે ભંડોર ઉઘરાવી અને અમને જે દર્શનાથી લોકોને લાભ મળે અને સૌથી વધારે અમારા વાલ્મીકી સમાજમાંથી અમદાવાદ મેમલાવાદથી લઈ આણંદ જિલ્લો ખેડા જિલ્લો એ લોકોને લાભ સૌને મળે એ રીતે અમે પ્રયાસ કરીએ છીએ અને સત્ય સનાતન ધર્મની એક જાગૃતતા બની રહે અને અમે આ રીતે અમે આ કાર્ય